તો એને જે ડબ્બાનો કંડક્ટર હતો એને એને પૂછ્યું, ભાઈ મારે આ સ્ટેશને ઉતરવું પડે એમ છે, અગત્યની મિટિંગ છે, હું શું કરું? એટલે કહ્યું, ભાઈ ત્યાં તો ટ્રેન ઊભી જ નથી રહેતી, પણ કે મારે મારે ભૂલથી આ ગાડીમાં વાઈ ગયું છે. પણ તમે ભૂલ કરી પણ મારે ભૂલ ન કરાય. પણ એનું કારણ એને સાચું લાગ્યું કે આ માણસને બહુ જ અગત્યનું. એટલે એને કહ્યું કે એ સ્ટેશન આવશે ને એટલે હું ડ્રાઈવરને કહી ટ્રેન ધીમી કરાવીશ, તું ઉતરી જાય. અને થોડી વાર ડબ્બામાંથી ઉતરી હેન્ડલ પકડી ડબ્બાની હારે થોડુંક આમ હાલજે, નહીંતર પડી જઈશ. આપણે ટ્રેનમાંથી હાલતી ગાડી ઉતરું તો એની હારે લયમાં થોડુંક હાલવું જોઈએ, નહીંતર આપણે પડી જઈએ. એટલે કે થોડોક તું ચાલજે, એટલે મારે નિયમ ભંગ ન કરવો પડે ને તારું કામ થાય. સાહેબ એનું સ્ટેશન આવ્યું, પેલા એ ચાલકને કહી દીધું, ટ્રેન એકદમ ધીમી ગતિએ કરી નાખી અને પેલો થેન્ક યુ કહી નીચે ઉતર્યો. પણ શું કર્યું, હેન્ડલ પકડીને ડબ્બાની સાથે દોડ્યો પણ એમાં લઈ ચૂકી ગયો. દોડ્યા જ કર્યું, દોડે દોડે એ ડબ્બો પાછળ રહી ગયો, બીજે ડબ્બે પહોંચી ગયો, એ પાછળ રહી ગયો, ત્રીજે પહોંચી ગયો, બ્યાનોના ડબ્બા સુધી પહોંચી ગયો, વિકલાંગ દિવ્યાંગના ડબ્બા સુધી પહોંચી ગયો. એમ કરતા 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 જે એન્જિન હતું એની પાસેનો જે ડબ્બો હતો ત્યાં પહોંચ્યો અને પછી લડખડા લેવા લાગ્યો. ત્યારે એ ડબ્બાનો જે કંડક્ટરને કીધું કે હવે લાવ લાવ ઉપર ચડી જા, હાથ પકડીને પાછું લઈ ચૂકે છે ને એ પાછા એમાં ને એમાં બેહવું પડે છે. જે લઈ નહીં ચૂકે એ મંજિલ સુધી પહોંચે, બાકી કોક હાથ પકડીને પાછા એ ટ્રેનમાં આપણને ચડાવી દે. માટે લઈ હાચવજો, શ્રોતા વક્તાનો લઈ, ગુરુ શિષ્યનો લઈ, પતિ પત્નીનો લઈ, ભાઈ ભાઈનો લઈ, બાપ દીકરાનો લઈ, અને ગામનો સરપંચ અને એના ગામના લોકોનો લઈ, આ બધાના લઈ સચવા. તો આપ મિત્ર આપણે પાછા ઘણા એની ટ્રેનમાં પાછ ચડે લઈને લીધે. તો તમે લઈમાં બહુ છો, તમારો તાલ, તમારો સૂર, તમારું પરમાત્માએ તમને જે સ્વર પેટી આપી છે એ આદિતીર્થવાસીઓના માટે સ્પેશિયલ બનાવેલી છે. આખી સ્વર પેટી જ તમારી કંઈક જુદી છે સાહેબ. હા, આ તો અહીંયા જ જોવા મળે. માટે એક તાલમાં રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ.
Yeah.
કથાનો પહેલો દિવસ હતો ત્યારે તુલસીદાસજીએ જે વંદના શરૂ કરી બધાની, દરેકને પ્રણામ કર્યા તુલસીદાસજીએ. એમાં ગઈકાલે આપણે છેલ્લે હનુમાનજીની વંદના કરી કે હનુમાનજીને તુલસીદાસજીએ પ્રણામ કર્યા, અને મેં આપને વિનય પણ કર્યો કે હનુમાનજી પ્રાણબળ વધારે છે, હનુમાનજી આપનું આત્મબળ વધારે, હનુમાનજી આપનું શરીર બળ વધારે, હનુમાનજી આપનું બુદ્ધિબળ પણ વધારે. એટલે તમે જેને માનતા હો એ મુબારક, પણ સનાતન અને શાશ્વત ધર્મના આપણે આપણે સંતાનો છીએ ત્યારે હનુમંત તત્વનો આશ્રય ખૂબ કરજો. અમારે રામાયણના વિદ્વાનોએ તો એમ કહ્યું, સાકેતવાસી બ્રહ્મલીન પંડિત રામકિંકરજી મહારાજ તો એમ કહે કે હનુમાનજી રામાયણના 5 વ્યક્તિના પ્રાણ બચાવ્યા છે. હનુમાનજી રામાયણના 5 પ્રાણ જે છે એને હનુમાને બચાવ્યા, તો હનુમાનજી મને ને તમને પ્રાણબળ વધારશે. 14 વર્ષ પૂરા થાય અને ભરતજી પ્રાણ છોડવાની તૈયારી કે હજી રામ આવ્યા નહીં, હજી રામ આવ્યા નહીં, એમાં હનુમાનજી આવી અને ભરતના પ્રાણને બચાવી લીધા. માટે હનુમાનજી પ્રાણ રક્ષક બને. આવા 5 પ્રાણ પંડિતજી મહારાજના વિચારો છે. લક્ષ્મણજીને મૂર્છા આવી, હનુમાનજી ન હોત, જો સંજીવની ન લાવ્યા હોત તો લક્ષ્મણજી જાગૃત નહીં થાય. લક્ષ્મણના પ્રાણ લાય સજીવન લખનજી આય, શ્રી રઘુવીર હરસી ઉર લાય, લક્ષ્મણના પ્રાણ બચાવ્યા. સુગ્રીવે રીંછ વાનરની ટુકડીને સીતાની શોધ કરવા માટે મોકલ્યા, એમાં બધા જંગલમાં ભૂલા પડ્યા અને બધાએ ભૂખ તરસથી મરવાની તૈયારી હતી, ત્યારે હનુમાનજી આગળ રહ્યા અને એક આશ્રમમાં એને લઈ ગયા અને બંદર અને ભાલુઓના પ્રાણ બચાવ્યા. આ 3જા પ્રાણ બચાવ્યા. લક્ષ્મણનો પ્રાણ બચાવ્યો, ભરતનો પ્રાણ બચાવ્યો, સીતાજી વિરખમાં ડૂબ્યા એ સીતાજીનો પ્રાણ બચાવ્યો, અને રીંછ વાનરના પ્રાણ બચાવ્યા, અને એ હનુમાનજીએ સુગ્રીવના પ્રાણને પણ બચાવ્યો. એટલે મહાપુરુષો, રામાયણના મોટા મોટા મહાપુરુષોએ એવું કહ્યું કે આપણા શરીરમાં 5 પ્રાણ હોય છે, પાન અપાન વ્યાન ઉદાન સમાન આદિ આદિ. એ 5 પ્રાણનું રક્ષે એને એને કંટ્રોલ કરે છે હનુમંત તત્વ. તો હનુમાનજીનો આશ્રય ખૂબ કરો. અને બધું હનુમાનજી જ કરી દેશે એમ નહીં, હનુમાને રામનું કામ કર્યું છે એમ આપણે રામનું કામ કરતા થવું પડશે. તો હનુમાનજીની વિશેષ કૃપા આપણને, હનુમાનજી રામના કામ માટે જ સતત છે. એક માણસ શનિવારે હનુમાનજીને તેલ ચડાવે, સિંદૂર ચડાવે, અને હનુમાનજીની પાસે હનુમાન ચાલીસા ન બોલે, કાંઈ ન બોલે, બસ એક જ માંગણી કરે કે 10 લાખની લોટરી લગાડી દો, 10 લાખની લોટરી. એનું એક જ વ્રત, શનિવારે આવ્યો નથી, તેલની ટબુડી લઈને ગયો નથી, અને માંગણી એક જ, લોટરી લગાડી દો. 3 મહિનાથી દર શનિવારે જઈ હનુમાનજીને તેલ ચડાવે, સિંદૂર ચડાવે, અને હાથ જોડીને ઊભો રહે, 10 લાખની લોટરી લગાડો. 3 મહિના પછીનો જે શનિવાર આવ્યો સાહેબને વળી પાછો એણે એ જ વાત કરી, એમાં હનુમાનજીને ગુસ્સો આવ્યો, મૂર્તિમાંથી હાથ બહાર કાઢીને 2 લાફા માર્યા એને. કેમ, જો સાચો ભાવથી ખોટા ભાવથી ગયો તો હનુમાનજી એને લાફા માર્યા. હનુમાન લાફો મારે એટલે બીડો પાર થઈ જાય સાહેબ, 2 લાફા 2 ગાલ ઉપર લગાડી દીધા. આમ તો રાજી થયો. પછી હનુમાનજી ઉપર ખીજાણો કે તમે લોટરી નહીં ટિકિટ ન લગાડી શકતા હો તો ખીજાવ છો શું કામ, ના પાડી દો ને કે હું દેવ નથી, અમે શ્રદ્ધા લઈને આવીને ઘા કરીને આટલું બધું ખીચ કર. હનુમાનજી ઉપર ગુસ્સે કર્યો. ત્યારે હનુમાનજીએ કહ્યું કે લોટરીની ટિકિટ તો તું લે, પછી લગાડવાની મારી જવાબ દે. ટિકિટ હું લે, તું થોડુંક કર, પછી એનું ફળ હું આપું. માણસે કંઈક થોડુંક કરવું પડશે. હનુમાનજીને તેલ ચડાવવું એટલે તેલ સંસ્કૃતમાં સિક્ત પદાર્થ, ચીકણો પદાર્થ, પ્રવાહી જે હોય એને સ્નેહ કહે છે. હનુમાનજીને તેલ તો શ્રદ્ધા હોય તો ચડાવવાનું, પણ હનુમાનજીથી સ્નેહ કરવાનો. તુલસીએ વિનય પત્રિકામાં લખ્યું, યે તુલસી કે પરમ સ્નેહી, સ્નેહ. હનુમાનજીને સિંદૂર ચડાવવાનું એ કેસરિયાનું પ્રતીક છે, સમર્પણ અને ત્યાગનું પ્રતીક છે.
એની પાછળ નાની મોટી કથાઓ પણ છે. એક દિવસ જાનકીજીને હનુમાનજીએ પૂછ્યું કે માં, હું આટલા વખતથી ભગવાનની સેવામાં છું, પણ રામજી તમને જેટલો પ્રેમ કરે છે એટલો પ્રેમ મને નથી કરતા. તો હે માં જાનકી, એવું તમારામાં શું છે કે રામ તમને આટલો બધો પ્રેમ કરે ને મને કેમ ન કરે? માતાજીને સંકોચ થયો કે બેટા આવો પ્રશ્ન, કે નહીં હું જોઈ રહ્યો છું, હું કેટલા સમયથી સાથે છું, 400 ગાવનું તમારા માટે મેં કૂદકો માર્યો, લંકા હળગાવી, મારી કેવી કેવી દશા થઈ, છતાંય પ્રેમ બધો તમને, એવું તમારામાં શું છે? અરે જાનકી જે જવાબ ટાળવા માટે એની જિજ્ઞાસા, કીધું કે બેટા વાત એમ છે કે હું જ્યારે તૈયાર થાઉં છું પછી મારી માંગમાં હું સિંદૂર પૂરું છું, સુહાગણ નારી તરીકે પાથીમાં સિંદૂર લગાડું, એ સિંદૂર જોઈને ભગવાન રામ બહુ રાજી થાય છે. હે, ખાલી અહીંયા તમે સિંદૂર લગાડવામાં ભગવાન આટલો બધો પ્રેમ કરે કા, બીજે દિવસે આણે આખા શરીરે સિંદૂર લગાડવાનું છે. આવી વાતો મારા સંતો આ વસ્તુ સમજાવવા માટે મારા પુરાણ કથાકારો બધું, ત્યારથી એણે આખા શરીરે કે મારે હેતુ અમારે પ્રભુને પ્રિય થવું છે, ભગવાન અમને પ્રેમ કરે. આવું હનુમંત તત્વની વંદના આપણે કાલે કરી. હવે તુલસીદાસજી ભગવાનના રામ અવતારના જે રામ કાર્યો એમાં જે સખાઓ એ મદદ કરી એ બધાને પણ સ્મર્યા, બધાની વંદના કરી, અને હવે સીતા અને રામ એ બંનેની વંદના કરતા તુલસીદાસજી મંગલમય પંક્તિઓ લખે છે. કરે છે પાત્ર પરિચય અને પાત્ર પ્રણામ બંને સાથે ચાલે છે આ વંદના પ્રકરણમાં, ક્રમમાં ટૂંકમાં કહી રહ્યો છું. જાનકીજીની વંદના, માં સીતાની વંદના તુલસીજી કરે, જનક સુતા આપ જનક રાજાની દીકરી છો, જગતની માં છો અને કરુણા નિધાન રાઘવેન્દ્રના પ્રિય પત્ની છો, હું આપના ચરણને પ્રણામ કરું છું, જે આપની કૃપા થાય આપના ચરણને વિનવું છું કે મને બુદ્ધિ તો પરમાત્માએ આપી છે, મારી પાસે બુદ્ધિ તો છે પણ બુદ્ધિ નિર્મળ નથી, આપ કૃપા કરો કે મારી બુદ્ધિને શુદ્ધ કરો, આવી માંગણી કરી છે. મારી બુદ્ધિ જો શુદ્ધ હશે તો હું રામ સુધી પહોંચી શકું. બાળક ગંદુ હોય એને માં જ પહેલાં સ્વચ્છ કરે પછી બાપના ખોળા મૂકે, એમ માની પાસે આપણી 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 આખી સંસ્કૃતિ જ માતૃદેવો ભવ છે. આપણે પહેલાં માતાને જ, માતૃશક્તિને જ પહેલાં આપણે પ્રણામ કરીએ. તુલસીદાસજીએ આ ક્રમને બહુ જ વિશેષ રૂપે સાચવ્યો છે. માન જે લોકો રામચરિત માનસને બરાબર જાણ્યા નથી, માણ્યો નથી, એવા લોકો જ કહે કે તુલસીના ગ્રંથમાં નારી નિંદા થઈ છે, પણ તમે વિચાર તો કરો કે સૌથી પહેલાં તુલસીદાસજી વાણી દેવીની વંદના કરે છે, માતૃદેવો ભવ, ભવાની શંકરો, માં ભવાનીની પહેલી વંદના, સીતારામ ગુણગ્રામ સીતાની પહેલી વંદના, અહીંયા પણ ચોપાઈમાં પહેલી જાનકીજીની વંદના. જે લોકોને સનાતન ધર્મના આ ત્રિભુવનીય ગ્રંથની આલોચના જ કરવી છે, એ લોકો કે નારીનું આમ છે, અરે રામાયણ મેં ગઈ કથામાં કહ્યું કે કોઈ એક કોઈ બહેન હોય, શાલિન કુટુંબની દીકરી છે માનો, તમારા મનમાં એના તરફ ખૂબ સદભાવ છે,
તમને એમ થાય કે આના શરીર ઉપર આના ગળામાં સોનાનો ચેઇન નથી, આના કાનમાં બુટી નથી, આના હાથમાં કંગણ નથી, તમને એવો ભાવ જાગે અને બહુ શુદ્ધ ભાવથી, અને તમે સોનાના એને દાગીના લઈ, તું મારી દીકરી છો બેટા લે આ દાગીના પહેર, એ દીકરીને તમે સોનાના ઘરેણા આપો તો એ દીકરીની તમે નિંદા કરી કહેવાય કે એનું સન્માન કર્યું કહેવાય? શું કર્યું કહેવાય? ઘરેણા આપે તો એ દીકરીનું સન્માન કર્યું ને આપણે, એનું એના એના સૌંદર્યમાં વધારો કર્યો. તુલસીદાસજી એમ કહે છે કે મુક્તિરૂપી જો સ્ત્રી છે એનો રામાયણ શ્રૃંગાર કરે છે, તો સ્ત્રીને રામકથા શ્રૃંગાર કરે છે, એની સુભગ શ્રૃંગાર મુક્તિ જુબતી આરતી શ્રી રામાયણ. મુક્તિ એક નારી છે, એને રામાયણની ચોપાઈઓ શણગારે છે, મુક્તિને તૈયાર કરે છે. તો નારી નિંદા જે કંઈ સંદર્ભમાં અમુક પંક્તિઓ લોકોએ આવું વારંવાર મારો ખુલાસો કરવો પડે છે એટલા માટે કે લોકોને ખબર નથી ને ગેરસમજ ફેલાવે છે. નારીની નિંદા કરીને તુલસી તો સનાતન ધર્મના ધર્મ ભ્રષ્ટ કેવું તો એક પુસ્તક છપાયેલું વર્ષો પહેલાં તુલસીદાસજીના માટે, ધર્મ ભ્રષ્ટ ધર્મ શું એનું હેડિંગ હતું, એ કંઈક ટાઇટલ હતું એવું કર્યું. પછી એમાં પાછું મને નાખ્યો થોડોક એવું કરી. મોટા માણસોને પગલે હાલી એટલે સહન તો કરવું જ પડે સાહેબ, એવું એવું થાય. તો માં જાનકીની પહેલી વંદના કરી, જનક સુતા જગ જનની જાનકી અતિશય પ્રિય કરુણા નિધાન કી, માને પ્રણામ કર્યા, આપ મારી બુદ્ધિને નિર્મલ કરો. તમે જો યજ્ઞ કરો ને તો ચાર વસ્તુ પવિત્ર થાય, ચૂલામાં ઈંધણ નાખીને રોટલા કરો યજ્ઞ છે, મેં હમણાં કીધું તેમ. બીજું યજ્ઞ કરવાથી ચાર વસ્તુ બહુ ચોખ્ખી થઈ જાય, આ કરવા કરવા જેવું. એક તો યજ્ઞ કરીએ એટલે આપણું મન એકાગ્ર થાય કે આમાંથી એકાદો તણખો ઉડીને આપણને હળગાવી ન મૂકે, મન એકાગ્ર થાય. જાગતા જ રહેવું પડે, સંભાળીને જ રહેવું પડે, સંભાળી મન એકાગ્ર થાય યજ્ઞ કરવાથી. બુદ્ધિ શુદ્ધ થાય એ તો ગીતામાં લખ્યું છે, યજ્ઞદાન તપઃ કર્મ કહીને એ બુદ્ધિમાનોની બુદ્ધિને વારંવાર પવિત્ર કરે છે, તો બુદ્ધિ પણ પવિત્ર થાય, મન એકાગ્ર થાય યજ્ઞથી. બુદ્ધિ પવિત્ર થાય, ચિત્તની શુદ્ધિ થાય, યજ્ઞ કરે એની ચિત્ત શુદ્ધિ થાય. અને સ્વાહા ઇદમ અગ્નયે ન મમ, સ્વાહા સ્વાહા કરો એટલે આપણો અહંકાર ઓછો થઈ જાય કે આ મારું કંઈ નથી, આ બધું તારું જ છે, મારે તને આપવાનું છે. એટલે જે માણસ યજ્ઞ કરશે, યજ્ઞ એટલે મંત્ર લઈને, એવું હું તમને સલાહ, મેં તમારી પાસે હમણાં જે યજ્ઞોની વાત કરી શરૂઆત, એવો કોઈ પણ યજ્ઞ કરો તો મન સ્થિર થાય. ધીરે ધીરે સમય લાગે, ગ્રેજ્યુએટ થવામાં જો ચાર વર્ષ લાગતા હોય, ઇન્સ્ટન્ટ ન થાય બધું, થોડોક સમય તો લાગે. અને આપણે એટલી બધી ઉતાવળ શું છે, લોકલ ટ્રેનમાં બેહો, મુંબઈ ફાસ્ટ ટ્રેનમાં જઈને કરશો શું, લોકલ ટ્રેનમાં જાઓ ધીરે ધીરે. એટલે એ ગાડીમાંય જવું જોઈએ, પણ આ તો હું ઘણા લોકોને બહુ બધું ફાસ્ટ જ જાઉં છું, પણ કરીશ તું શું. એક બેન રીંગણા વેચતી હતી રેલવે સ્ટેશનમાં, એક ભાઈ ગયો પૈસાવાળો હતો, એણે એ બેનને કીધું, બેન આ રીંગણા કેટલા કિલોના કેટલા, કે 10 રૂપિયા. અને કીધું કે તારે બાળ બચ્ચા તો, મારે બે બાળકો છે ઘરે છે, પતિ પતિ ખેતી કરવા ગયો છે, એનું હું રીંગણા વેચું આના ઉપર અમારું ચાલે છે. પહેલાં દયા આવી, પૈસાવાળો હતો, એણે કીધું કે કેટલા કિલો, કે 10-15 કિલો છે, તો કે બધાના પૈસા હું તને ત્યાં એક સાથે આપી દઉં, લાવ મને રીંગણા આપી દે અને તું તારે ઘરે જતી રહે જતી રહે. બોલી કે મારે નથી વેચવા, પણ કે તું સાંજ સુધી બેસીશ ને ત્યારે વેચ, તો મારે વેચવા જ નથી ને, 1/2 કિલો જોતો હોય તો આપો, બે ભડથાના જોતા હોય તો બે રીંગણા આપો, તો કિલો આપો, બાકી નહીં. પણ કે હું બધું ખરીદી લઉં, કે તું એક સાથે મારા રીંગણા ખરીદી લે, પછી જે સમય બચશે એમાં ક્યાંક હું ખોટું વિચાર્યા કરું તો મને બેસવા દો, મારે એટલી જલ્દી કરવાની જરૂર નથી, મારે અહીંયા આ રીતે રહું. ઘણી વખત માણસો બહુ ફાસ્ટ જાય છે, બધા બહુ ફાસ્ટ જાય. આ ચાઇનાવાળાએ તો જે ટ્રેન કાઢી છે 600 કલાકના 600 કિલોમીટરે જાય, 700-800 કિલોમીટર જાય ટ્રેન, ગાંડા થઈ જવાય સાહેબ. તો પછી એવું તમે
અમદાવાદથી એવી ટ્રેનમાં બેહો તો પોણા કલાકે મુંબઈ ધીરુ કાકા પોણા કલાકે મુંબઈ મુંબઈથી બેહો તો પોણા કલાકે તમે ખાલી પોણો કલાક પ્લેન એની આગળ શું એવી ચાઇનાએ ટ્રેન કાઢી છે બોલ આટલું બધું જલ્દી જઈને કરવું છે ઓલે ઓલે શાંતિ રાખો શું કરું તો બાપ યજ્ઞ કરવાથી મને એકાગ્ર થશે અગ્નિ પાસે બેસવાથી સાવધાન રહેવું જ પડે છે બુદ્ધિ મનીષીઓની બુદ્ધિ યજ્ઞદાન તપથી કૃષ્ણ કહે છે પવિત્ર થાય છે બુદ્ધિ પવિત્ર થશે ચિત્ત શુદ્ધ થશે ચિત્તની શુદ્ધિ થાય અને અહંકાર ઓગળી જાય એ યજ્ઞોનો પ્રભાવ છે તો બાપ બુદ્ધિ તો મારી પાસે છે તુલસીદાસજી કહે પણ હે માં જાનકી તમારી કૃપા થાય તો મારી બુદ્ધિ નિર્મળ થાય મારી નિર્મળ બુદ્ધિ આજે બુદ્ધિ કંઈ જેવી તેવી છે માણસો પાસે બહુ બુદ્ધિ છે ગામડામાં એટલી બધી બુદ્ધિ છે કે વાત પૂછો હવે ગામડાના માણસો તમે તો ભોળા જ છો પારેવા જેવા છો તમારા માટે નથી કહેતો પણ નહીંતર હવે ગામડાના માણસો તે એટલા ચાલાક થઈ ગયા છે કે એક માણસે નોટ છાપવાનું કારખાનું કર્યું નોટ છાપે જાલી નોટ એને કે ગામડામાં હવે નોટો છાપી છાપીને એનું ઘણું હાલ્યું પણ પછી એક વખત એણે ભૂલમાં બીબું ખોટું આંકડો ખોટો લખાઈ ગયો એણે 15 રૂપિયાની નોટ છાપી નાખી 15ની નોટ તો રિઝર્વ બેંકે છાપી જ નથી 10 રૂપિયાની છે 20ની 50ની છે 100ની છે અને પછી 200 રૂપિયાની છે અને પછી 1000ની છે નહીં 200 અટકી ગયું બસ 500ની છે ઠીક છે આપણે ખબર નહીં ને આપણે બીજાના જ વાપરવાના એટલે આમાં બહુ ધ્યાન ન આપ્યું આ જગુભાઈ આપે એ આપણે વાપર્યા કરીએ બાકી આમાં આપણે કાંઈ ધ્યાન દે રાજેન્દ્ર બાબુને કોઈએ અરે કયા સાધુને પૂછ્યું રાજેન્દ્ર બાબુએ કે સંતની વ્યાખ્યા શું કે કમાઈ બીજા કરે અને સદભાવથી વિવેકથી વાપરે એનું નામ સાધુ કમાય જગુભાઈ અને વાપરવાનું કામ અમારે એવી એવું સાધુની વ્યાખ્યા રમૂજમાં રાજેન્દ્ર પ્રસાદ સાહેબ પાસે કરે તો સાહેબ એણે ભૂલમાં શું કર્યું 15 પતિ પત્ની બે નોટો છાપવાનું કામ કરે બે જણા એવા પાકા બે જણા એ જ કામ બસ 8-8 કલાક કામ કરે નોટો છાપ એમાં એક વખત ભૂલથી એણે 15 રૂપિયાની નોટ છપાવી હવે 15 રૂપિયાની નોટ તો સરકારે છાપી જ નથી અને છપાઈ ગઈ 1 લાખ રૂપિયાની 15-15ની આટલો બધો જથ્થો હવે ક્યાં કાઢો પછી હોશિયાર કરાય એ માણસને થયું ગામડામાં જાઓ દૂર દરાજ ગામડા હોય ને એમાં નવી નોટ હશે ને તો લોકો લઈ લેશે એટલે છૂટા લેવાને બાને કહું કે ભાઈ 15 રૂપિયા છૂટા કરી આપો ને મારે આમ છૂટા લેવાની તો એમાં નવી નોટ જોઈને ગામડાના લોકો ભરમાશે એ લોકો 15-15 રૂપિયાની નોટની થોકડી લઈને એક ગામડામાં ગયો ને એક આટડી કરીને એક ભાઈ બેઠો હતો કે આ 15 રૂપિયાના છૂટા આપો ને પેલા એ નોટ લીધી 15 રૂપિયાની નોટ ગામડાવાળો 15ની નોટ હા કે 15ની નોટ અમારા ગામમાં પંચાયતનો રેડિયો છે એમાં સમાચાર આવે તેમાં સમાચાર તો આવે ને કે 15ની નોટ સરકારે છાપી આ તો છે જ નહીં આવી કે તો કે ભાઈ 15 રૂપિયામાં હું તમને છેતરવા આવ્યો છું એટલી તો માનવતા મારામાં હોય ને મારે છૂટા જોઈએ છે એટલા માટે હું 15 રૂપિયા બાકી એમાં હું કંઈ તમને થોડું લૂંટવા આવ્યો છું આ જુઓ ને આમાં ગવર્નરની સહી છે પણ કે 15ની સરકારે છાપી જ નથી તો ભાઈ હું લૂંટવા નથી આવ્યો તો ઉભા રહો એ આટડીની અંદર એનું ઘર હતું ત્યાં જઈને 7-7 રૂપિયાની 2 નોટ લઈ આવ્યો અને કીધું કે મારે એ જ કારખાનું છે પણ મારે ખોટું બીબું છપાઈ ગયું છે હવે બધા બહુ હોશિયાર થઈ ગયા છે બુદ્ધિ બહુ છે નિર્મળ નથી અને નિર્મળ બુદ્ધિ કરવી હોય તો યજ્ઞ દાન અને તપ કરવું પડશે અથવા તો ગાયત્રી મંત્રનો જપ કરવો પડશે ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત તો માં જાનકીની કૃપાથી મને નિર્મળ બુદ્ધિ પ્રાપ્ત થાય એવી તુલસીએ માંગણી કરી અને મારી બુદ્ધિ નિર્મળ બને તો પછી હું મન વચન કર્મ શુદ્ધ કરીને
રામની પાસે જાઉં અને એ ભગવાન મને પ્રાપ્ત થાય. પુનિ મન વચન કરમ રઘુનાયક, ચરણ કમલ બંધવ સબ લાયક, રાજીવ નયન દરે ધનુ સાયક, ભગત વિપતિ ભંજન સુખદાયક. વળી તુલસીને કહ્યું કે મેં સીતાજીની વંદના કરી, પહેલાં માતૃદેવો ભવ, પછી પિતૃદેવો ભવ, પણ કોઈ એમ નો નહીં કે આ બે છે, સીતારામ એક જ છે, આ તો લીલા કરવા માટે એક જ બ્રહ્મ. એને સ્ત્રી રૂપ લીધું, એ જ બ્રહ્મે પુરુષ રૂપ લીધું. બાકી પાણી અને તરંગ સમાન, જલ અને બીચી સમાન, જેમ કાલિદાસ શિવ પાર્વતીનું એક્ય બતાવે એમ, ગીરા અર્થ જલ બીચ સમ, કહિયત ભિન્ન ન ભિન્ન, બંધવ સીતારામ પદ જિનહી પરમ પ્રિય ખિન્ન. તો સીતારામજીની વંદના કરી અને પછી 72 પંક્તિમાં રામનામ મહારાજની વંદના કરી છે. હમણાં આપણે રામનામ સંકીર્તન, મૂળ આખા ગ્રંથનો સાર રામ જ છે, પણ વિસ્તાર તો કરવો પડે છે, ગ્રંથની મર્યાદામાં, સમયની મર્યાદામાં, દેશની મર્યાદામાં. તો મૂળ સાર તો, 9 દિવસ હું તમારી પાસે કથા કહીશ, ઘણી વાતો કરીશ, પ્રસંગ કહીશ, આ કહીશ, પણ અંતો તો છેલ્લે તો સાર તો ખાલી રામ નામ જ છે. આ બધાનો અર્ક ખાલી રામ નામ છે. એ રામ નામનો મહિમા ગાતા, રામ નામની વંદના કરતા તુલસીદાસજીએ બહુ જ મોટું પ્રકરણ, વંદના પ્રકરણમાં નામ મહિમાને લખ્યું છે. એ નામ મહિમાની થોડીક પંક્તિઓનું સ્મરણ કરી. તુલસીદાસજીએ લખ્યું કે હું ભગવાનના અનેક નામ છે એમાં રામ નામ ને હું વંદન કરું છું. બધા જ નામ એમાં આ કોઈ ટૂંકો અર્થ ન કરે. તમે જે કૃષ્ણ નામ, શિવ નામ, ભગવતી માનું નામ, કોઈ પણ નામ તમારી જે શ્રદ્ધા હોય એનું નામ લો. હનુમાનજીનું નામ, ગણપતિનું નામ, અંબાનું નામ, તો તુલસીજી કહે છે એમાં રામનું જે નામ છે એ આદિ અનાદિ છે. એ તો શાસ્ત્ર સંમત છે સાહેબ, એમાં હું શું કરું, એ તો મારે કહેવું જ પડશે. કાંઈ જ્યારે નહોતું આ જગતમાં ત્યારે રામ તત્વ હતું,
રામ અનંત રહત હે જગ મેં દૂજા તત્વ કબીર સાહેબ પણ અનુભવ કરીને કહી ગયા કે બીજું કોઈ તત્વ નથી રહે, એક રામ તત્વ છે, હતું છે અને રહેશે. તો પરમાત્માના અનેક નામ, એમાંનું રામ નામ બહુ સહેલું પડે. અહીંયા બહુ સરસ બધા બોલે રામ 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 રામ, સરસ છે. ડોંગરે બાપા એમ કહેતા કે આપણે ત્યાં રામ રામ બોલીએ બે જણા ભેગા થાય, રામ રામ એનો અર્થ એમ થાય કે તારામાંય રામ છે ને મારામાંય રામ છે, એ બે રામ ભેગા થયા એના રામ રામ. આવો ડોંગરે બાપાનો અર્થ છે. એટલે રામ રામ બોલો અથવા જય સિયારામ બોલો, બોલો જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય અંબે, જય અંબે, નમઃ શિવાય, નમઃ શિવાય. એ નામ લેવું ઈ લો, પણ રામ નામ રામ નામ છે. એમાં તો શ્રી રામ રામ રઘુનંદન રામ રામ, શ્રી રામ રામ ભરતાગ્રજ રામ રામ, શ્રી રામ રામ રણકર્કશ રામ રામ, શ્રી રામ રામ શરણમ ભવ રામ 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 નામ. ભગવાન વિષ્ણુના હજાર નામ છે, કોઈ પણ નામ લો. આ સંવત્સર એક વિષ્ણુનું નામ છે, વિષ્ણુ સહસ્ત્ર નામ સંવત્સર વિષ્ણુ ભગવાનનું નામ. બોલો હજાર નામ. મોંઘીમાં પાઠ કરતી ને હું ત્યારે સાંભળતો, વિષ્ણુ સહસ્ત્ર નામનો એ વાળી રોજ પાઠ કરે, એટલે હું પાઠ ન કરું પણ એમ બેઠા હોય તો હું એને સાંભળું. વાળી બોલે સંવત્સર ભગવાન શિવજીના હજાર નામમાં પણ એક સંવત્સર નામ છે. યસ, સંવત્સર પરમાત્માનું નામ છે સાહેબ, કાળગણનામાં એનું એ નામ છે. તો તુલસી કહે ભગવાનના અનેક નામ છે. અમારા નારદજી તો એ તો શ્રીમન નારાયણ નારાયણ કરનારા, પણ એને જ્યારે રામ નામનો મહિમા સમજાણો ત્યારે પંપા સરોવરને કિનારે રામજીને કહે રાકા રજની ભક્તિ તવ રામ નામ સોઈ સોમ, આપની ભક્તિ પૂર્ણિમાની રાત્રિ છે મહારાજ, પણ એમાં રામ નામ એ ચંદ્રમા છે, એને અપર નામ ઉડગન વિમલ, બીજા તમારા નામ છે એ નાના નાના નક્ષત્રો છે, બસ હું ભગત ઉર વ્યોમ, મારા ભક્તના હૃદયરૂપી આકાશમાં તમે રામનું નામ ચંદ્રમાની જેમ સોળે કળાએ ખીલેલું રામ. તો રામ નામનો મહિમા અતુલનીય છે. તો બાપ રામ નામ બ્રહ્મા વિષ્ણુ મહેશમય છે, રામ નામ પ્રણવનો પર્યાય છે, ઓમકાર રૂપ છે, અનેક અર્થો રામના. એક વખત એવું થયું કે આ દુનિયામાં દેવતાઓમાં પહેલી પૂજા કોની કરવી, 33 દેવતા હાજર થઈ ગયા. કોઈ ઓલો કહે મારી પહેલી પૂજા થાય, પેલો કે મારી પહેલી પૂજા, એમ બધા દેવતાઓ કહેવા લાગે મને 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 પહેલો પૂજ. પછી નક્કી થયું ભાઈ એમ ના થાય, તમે બધા જ આવી રીતે કરો મારે પહેલું પૂજાવું, એમને પૂજાવું તો ઘણા ને, પણ કંઈ એમને સીધે સીધું મારે પૂજાઈ જવું, મારે પૂજાઈ જવું એમ થોડું ચાલ. તો કે પરીક્ષા કરીએ કે તમારા વાહનો લઈને તમે નીકળો દેવતાઓ, અને આ પૃથ્વીની પરિક્રમા કરીને જે પહેલો આવે એને કોઈ પણ કાર્યમાં એનું પહેલું સ્થાપન થાય. ઉપડો દેવતાઓ પોતપોતાના વાહનો, પહેલું પૂજાવાની કેટલી ચાડ તમે જુઓ તો ખરા, બધાને પહેલું પૂજાવું છે સાહેબ. બધા હાથી લઈને ઇન્દ્રને પહેલું પૂજાવું, હાથી લઈને આવ્યું કોઈ, બધા પોતપોતાના વાહનો લઈ લઈને આવ્યું. હવે બધા દેવતાઓ જાય તો હનુમાનજી, અરે ગણપતિ તો ગણનાયક છે, એને તો જવું પડે, પણ એને ખબર છે કે કાંઈ આપણે પહેલાં ના આવીએ, કારણ કે આપણું વાહન ઉંદર, શરીર આટલું બધું મોટું, અને આમાં કાંઈ આ બધા તો કેવા સ્પીડમાં જશે, આમાં આપણો કાંઈ નંબર લાગે નહીં, પણ હવે બધાની સાથે રહેવું પડે, જવું પડે. ઘણા લોકો નથી કહેતા ભાઈ એ ત્યાં જમણવારમાં આપણે જવું પડે, રાખવું પડે, બાકી ત્યાં મને કાંઈ શ્રીખંડ મારે ખવાય નહીં, મને કપ છે, મારું ગળું બેસી જાય, પણ હવે આપણે જવું પડે, ઉપાડી જાય પાછો બેડમ, રાખવું પડે, આમાં વાળાને રાખવું પડે. કથા બેઠી છે મોરારી બાપુની, બાએ આમંત્રણ આપ્યું છે માડીએ, જગુભાઈ આખા વિસ્તારને આમંત્રણ આપ્યું છે, એટલે કથામાં જવું પડે, એક દિવસ આંટો મારવો પડે, બાકી કંઈ કંઈ. ઘણા લોકો ખાલી શોભામાં વૃદ્ધિ કરવા જ આવે છે, પણ તમે શોભામાં વૃદ્ધિ કરવા માટે નથી આવ્યા, તમારી શોભા દેખાડવા આવ્યા છો, કે અમારા હૃદયમાં આસ્થા છે, તમારી તમારી અસ્મિતા તમે દેખાડી, એટલે આટલી સંખ્યામાં તમે સાંભળી રહ્યા છો.
કેવા શાંત બેઠા છે બધા, બોલો કેટલા જણ કેવા શાંતિ બેઠા. તમે પાછવાળી નહીં જોતા કોઈ, તમારે અહીંયા જોવાનું, હું મને જોવા દઉં બધું. આ તમારી શોભા છે, શાસ્ત્ર તરફ તમારો સદભાવ અને શ્રદ્ધા છે, બંને છે. હું વારંવાર કહું કે હું જ્યારે શિક્ષક હતો, ભણાવતો હતો સ્કૂલમાં, પ્રાથમિક શાળામાં 40 વિદ્યાર્થી મારા વર્ગમાં હોય એને હું આટલા શાંત બેસાડી નહોતો શકતો. બેને બેસાડું તો ત્રણ ઊભા થાય, ત્રણને બેસાડું તો વળી પાછો બીજા બે ઊભા થાય, 40ને. અને એની જગ્યાએ આટલા લોકો સાવ શાંતિથી બેઠા છે, એ મોરારી બાપુનો પ્રભાવ નથી, આ રામ નામનો પ્રભાવ. બાકી કેમ બેસે? નાના નાના છોકરાઓ, નાની નાની દીકરીઓ બધા શાંત બેઠા છે. લો, નહીતર કેટલું સમજાતું છે નહીં, પણ બધા શાંત બેઠા. એને ખબર છે કે શાંત થવું હોય તો અહીંયા થવા જેવું છે. હાજી કેટલી એકાગ્રતાથી તમે બેઠા છે. તો ગણેશને એમ લાગ્યું કે બધા નીકળ્યા છે હરીફાઈમાં, તો આપણે જવું જોઈએ. બાકી આપણે કાંઈ પહેલો નંબર આવવાના નથી ને, આપણે પહેલાં પૂજાવા નથી, એટલે ગણેશ ઉપર બેસીને ગણપતિ નીકળ્યા. મોટો માણસ હોય, 50 કરોડની ગાડી રાખી શકે એવડો હોય, એ માણસ બેલગાડીમાં બેહીને નીકળે ને, એની મોટાઈ હોય છે. ઉંદરડો જે નાનો એવો ને કેવો મોટો મારો ગણપતિ, એ આટલો મોટો મહાપુરુષ, શંકરનો પુત્ર, શંકર સુવન અને ભવાની નંદન, એ મારો ગણપતિ. વાહન કે ઉંદર, જેને કોઈ ગણે ને એવું વાહન પસંદ કરે, કોઈ ન ગણે. ઉંદર ઉંદરને કોણ હાચવે? જેવો ઉંદર નીકળે, નાની એવી ઉંદરડી ઘરમાં નીકળે તો આખું ઘર દોડે, આને કાઢો, આને કાઢો, આને કાઢો. મોટો નીકળે ટેભા જેવો તો બહુ મુશ્કેલી થાય, એને કાઢો, જલ્દી કાઢો. હવે પાંજરા વયા ગયા, નહીંતર ચૂલા પાંજરા હતા, મરચા ખાવા આવે ને અંદર જાય ને ડબલું આમ, પછી હવાર પડે એટલે આપણે લઈને ગામનો પાદર મૂક્યો. આ ઉંદરની દશા, એનું એને વાહન કર્યું. સમાજ જેને ગણે નહીં એનું વાહન. હવે ઉંદર બહુ છે જ નહીં, કારણ કે ઉંદરકામાં માણસોએ સ્વીકાર્યા છે, મનુષ્યએ ઉંદરકામાં જે શરૂ કર્યા છે, એકાબીજાને કાપવાનું, એકાબીજાની નિંદા, દ્વેષ, એટલે ઉંદર બહુ ઓછા દેખાય. નાની નાની ઉંદરડી દોડતી હોય તો જોવાનું બહુ ઓછા. હું પ્રાઇમરી સ્કૂલમાં ભણાવતો, બીજું ધોરણ ભણાવતો, તો એમાં એક નાનું એવું ટાબરિયું હતું, એટલું દોડે, એનું નામ જ ઉંદરડી પડી ગયું હતું. મારા ક્લાસના છોકરા કહે, બાપુ ઉંદરડી ક્યાં ગયું? મેં કીધું, તમે ધ્યાન રાખો ને, મારે ઉંદરડાનું ધ્યાન રાખવા બેઠો છું કે તમારું ધ્યાન રાખવા બેઠો છું? આવું ટાબરિયું હતું, બહુ ભાગે, એવું ભાગે પકડાય જ નહીં, સાહેબ ભાગે એટલે ઉંદરડીની જેમ. ગણેશનું વાહન, આટલો મોટો દેવ સાહેબ. હા, તુલસીદાસજીને લખવું પડ્યું, ગણપતિ કોણ? શંકરના પુત્ર માત્ર નથી, એ તો સુર અદાદિ જીય જાની, આદિ અનાદિ દેવ ભગવાન ગણપતિ છે, એનું વાહન ઉંદર છે. એટલે નીકળ્યા વાહન ઉપર બેસીને. હવે બધા દેવતાઓ પોતપોતાની સ્પીડમાં જાય છે, બધાને પહેલાં પૂજાવું છે. એમાં નારદજી નીકળ્યા. દેવતાઓએ જોયું કે નારદજી નીકળ્યા છે, અને જો આપણે પગે લાગવા રોકાશું તો એ ખબર પૂછશે, કેમ છો બધા, ક્યાં જાઓ છો? એમાં ક્યાંક સમય વયો જશે અને બીલો આગળ, બીજો આગળ નીકળી જશે, એટલે જાણે સંત આવ્યા એનો સામે જ ન જોયું ખબર, અને બધા ભાગે જાય. એક મારો ગણેશ જે વિવેકની મૂર્તિ છે, એને થયું કે નારદ જેવા સંત આવે છે, પોતે ઊભા રહી ગયા, પ્રણામ કર્યા. બાપજી, ગણેશને નારદજીએ પૂછ્યું કે આ બધા શું કેમ ભાગે છે? કે પ્રથમ પૂજ્ય કોને ગણવા, એના માટે આ બધું હરીફાય છે. અચ્છા, મારે તો જોડાવવું પડ્યું એટલે જોડાવવું પડ્યું, બાકી આપણે કાંઈ આમાં કાંઈ, આપણે પહેલાં મારે પહેલું પૂજાવું નથી, આ તો જવું પડે. એ વખતે નારદજી બહુ રાજી થયા અને કીધું કે ધરતી ઉપર હું રામ શબ્દ લખી આપું અને તમે એની પરિક્રમા કરી લો. એટલે રામમાં સમસ્ત બ્રહ્માંડ આવી ગયું, ખાલી પૃથ્વી નહીં, સમસ્ત બ્રહ્માંડની પરિક્રમા તમે કરી ગણાશે અને જગતમાં તમે પ્રથમ પૂજીને ગણાશે. એ રામ લખી અને ગણપતિએ જ્યાં પરિક્રમા કરી સાહેબ, અને પ્રથમ પૂજ્યત નામ પ્રભાવ. માટે ગણેશજી
આજે કોઈ પણ કાર્યમાં આપણે પહેલાં એને પૂજીએ છીએ, પહેલાં ગણેશ ભગવાનની પૂજા કરો તો રામ નામનો મહિમા ગણેશજીએ જાણ્યો છે. ભગવાન શિવ રામ નામને મહામંત્ર સમજી નિરંતર 24 કલાક રામ મહામંત્રનો જપ કરે છે. આદિકવિ વાલ્મીકીજી મરા મરા બોલ્યા અને શુદ્ધ થઈ ગયા. પાર્વતી સહસ્ત્ર નામનો પાઠ કરે એમાં ક્યારેક ઘર કાર્યમાં મોડું થાય. એક દિવસ શિવજીએ કહ્યું, દેવી તમારો 1000 નામ લેવાનો નિયમ છે, પણ તમે એક વખત રામ બોલો ને એટલે 1000 નામ બરાબર થઈ જશે, મારું વચન. ત્યારથી પાર્વતી પણ રામ મહામંત્ર જપવા લાગ્યા. વિશ્વામિત્રજી લખી ગયા, રામ રામે તિ રામે તિ રમે રામે હે મનોરમે. આમ કહી હે વરાનને એક રામ નામમાં 1000 નામ આવે છે, તો નામનો મહિમા. શિવજી જ્યારે જ્યારે પીવાનો સમય આવ્યો ત્યારે રામ અને વિષ આ બંનેની સંધિ કરી, એટલે પંડિત રામકિંકરજી મહારાજ કહે વિશ્રામ થયો છે. કાલકૂટ ફલ દીન અમીકો. તો રામ નામનો મહિમા બાપ બહુ મોટો છે. આખું બહુ મોટું પ્રકરણ છે. 3 યુગમાં ભગવાને અવતાર લીધો અને ભગવાને જે જે કામ કર્યા, કળિયુગમાં રામ આપણી સામે નથી એ તો અવતાર કાર્ય પૂરું કરીને જતા રહે, પણ આજે એનું નામ આપણી પાસે છે. એટલે 3 યુગમાં રામ સ્વયં જે કામ કરી ગયા કરતા હતા એ આજ એનું નામ કરી રહ્યું છે. એના નામનો આ મહિમા છે, એના નામ દ્વારા. એટલે આખું નામ રામાયણ લખી નાખ્યું, અથવા તો નામ ચરિત માનસ તુલસીદાસજીએ રામાયણમાં લખી દીધું. તો બાપ મારે એટલું જ કહેવાનું કે કથામાં તો બધું આવશે 9 દિવસ સુધી, પણ સાર રામ નામ છે. રામનું નામ છોડવું, એ નામ પણ છે ને પરિણામ મંત્ર જેવું આપે છે. ઘણું લાંબુ પ્રકરણ. તુલસીદાસજી છેલ્લે લખે છે કે કોઈ પણ રીતે ભાવથી જપો, અભાવથી જપો, બેઠા બેઠા જપો, ઊભા ઊભા જપો, સૂતા સૂતા જપો, રામનું નામ લો બસ. રામ નામનો મહિમા ગાયો છે તુલસીની અંતમાં ચોપડી. નહીં કાલી કર ભગતિ મિલે રામ સ્વામીજીએ એમની વંદના કરી. પણ રામ નામ સાંકડું નથી. મારે એટલું જ કહીને આગળ વધવાનું કે તમે જેનું નામ તમને પસંદ હોય એનું નામ લો. આ કળિયુગ છે ને નામ જપનો સમય છે. આપણે ત્યાં 4 યુગમાં સાધના પદ્ધતિ યુગના આધારે નક્કી થઈ. શાસ્ત્રોમાં લખ્યું છે, માનસમાં પણ લખ્યું છે કે સત્યયુગ જ્યારે હતો ત્યારે પરમાત્માનો અનુભવ કરવાનું પ્રધાન સાધન હતું ધ્યાન. લોકો ધ્યાન કરતા હતા, ધ્યાન કરે ને પરમાત્માનો અનુભવ કરે, એ સત્યયુગમાં. અત્યારે આ કળિયુગ છે એમાં આપણે બહુ ધ્યાન, અત્યારે જે ધ્યાન કરતા હોય એ બધા વંદનીય છે, જેને ધ્યાન લાગતું હોય અને એ બધા. પણ આપણા જેવા સામાન્ય માણસોને ક્યાં આપણે ધ્યાન કરી શકીએ છીએ? ધ્યાન કરવા બેસીએ એટલે કેટલું મન અહીંથી આવીને ક્યાંનું ક્યાં જાય. સત્યયુગમાં માણસને સહજ ધ્યાન હતું. ધ્યાન પ્રથમ જુગ મખ બીધી દૂજે.
પછી ત્રેતાયુગ આવ્યો. ત્રેતાયુગમાં યજ્ઞો થતા હતા, યજ્ઞો કરીને પરમ તત્વનો અનુભવ કરતા હતા લોકો. દ્વાપર યુગ આવ્યો ત્યારે બધા ભગવાનની પૂજા અર્ચા એમાં પરમાત્માને પામતા હતા. પણ કળિયુગ આવ્યો ત્યારે આપણે ધ્યાન નથી કરી શકતા, જે કરે એ બધા બંધ નહીં. આપણે મોટા મોટા યજ્ઞો નથી કરી શકતા, જે મેં શરૂઆતમાં એવા યજ્ઞો કરીએ. આપણી પાસે એટલો બધો સમય નથી. આપણે ખેતર જવું, ખેતી કરવી, મજૂરી કરવી, કામ કરવું, આપણે ક્યાં કલાકો સુધી ભગવાનની પૂજા અર્ચા કરીએ? કળિયુગમાં કેવળ પરમાત્માનું નામ, પરમાત્માનું નામ લેતા લેતા ક્યારે ધ્યાન લાગી જશે ખબર નહીં પડે. પરમાત્માનું નામ યજ્ઞનો પર્યાય છે, પરમાત્માનું નામ એ પરમાત્માની પૂજા છે. તો કલિયુગમાં ભગવાનનું નામ, કોઈ પણ નામ, વારંવાર સ્પષ્ટતા કરું છું, તમને જે ગમે, કૃષ્ણ નામ તો કૃષ્ણ નામ, શિવ નામ, દુર્ગા નામ, જે તમને ગમે તે, પણ કોઈ નામ તમે પકડી ન શકો તો રામચરિત માનસ નામ દાન કરે છે. રામ મહામંત્ર છે, રામ બીજ મંત્ર છે, એ રામ નામ. ગાંધી બાપુએ આ રામ મહામંત્ર પકડ્યો સાહેબ, અને એણે પોતે નામ મહિમા માં એને જે પ્રવચનો કર્યા એમાં વિનોબાજીએ પણ લખ્યું એમ કે ગાંધીએ કહ્યું છે કે મારા જીવનની સફળતાનો મોટું પાસું રામ નામ છે, રામ નામ. તો બાપ, રામનું નામ એ શાસ્ત્રનો સાર છે. સુખાવસાને ઇદમેવ સારમ, દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ, દેહાવસાને ઇદમેવ જાપ્યમ, ગોવિંદ દામો દરવાધ વેદી. તો પ્રભુનું નામ રામ, બીજું જે નામ લેતો, બાકી કોઈ નામમાં તમારી રુચિ ન જાગે તો રામાયણ કહે. રામ મહામંત્ર છે, પરમ મંત્ર, શિવજીનો મહામંત્ર આ છે. ચારે યુગમાં રામ નામનો મહિમા છે, એવા રામ નામનો સ્મરણ કરવું, જપ કરવું. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. આ આપણા જેવા લોકો માટેનો લોક ષડાક્ષર મંત્ર છે, છ અક્ષરનો મંત્ર, જય સિયારામ, લોક ષડા. એનું શ્લોકનો તો રામ રામાય નમઃ, ઓમ રામાય નમઃ, એ આપણને બોલવું ફાવે ને. આ તો ખાલી રામ રામ, સીધું સાધું રામ. રામાયણમાં તો અમે લખ્યું છે ખાલી રા બોલો તો પણ પાપ જતા રહે. ખાલી રા બોલવાની તૈયાર કરો કે આ પાપ ભયા છે, કે આ રામ જ બોલશે, ભલે આપણે રાવણ બોલવાનો હોય, પણ ખાલી રા તમારા ઓઠ રા બોલવા, ત્યાં પાપ ભાગે જ. મુઠીઓ વાળીને કે ભાગો ભાગો, આને રામનું નામ લીધું, નીકળી જાઓ. તિનહીન પાપ બગાસું, ખાતા ખાતા રામ બોલો તો પાપ ભયા જાય, આ શાસ્ત્ર વચન છે. તો બાપ, રામ નામનો મહિમા ગોસ્વામીજીએ ગાયો, એ બીજ મંત્ર છે. અને પછી કથાના ક્રમમાં તુલસીદાસજી આપણને આ કથા કઈ રીતે સર્જાય એનો આખો ઇતિહાસ લખતા એમ કહે છે કે આ કથાનું સૌથી પહેલા સર્જન ભગવાન શિવે કર્યું. એ અનાદિ કવિ છે રામચરિતમાનસ, અને આ હૃદયમાં એને રાખ્યું. યોગ્ય સમયે પાર્વતી પાસે એમણે આ કથા કહી. આ જ કથા શિવ પાસેથી કાગભૂષણજીને મળી, એણે ગરુડને સંભળાવી. આ જ રામકથા પછી યાજ્ઞવલ્કને મળી, યાજ્ઞવલ્કે ભરદ્વાજજીને સંભળાવી. એ જ કથા ગોસ્વામી તુલસીદાસજી પાસે આવી, એણે પોતાના ગુરુ પાસેથી સાંભળી. ગુરુએ વારંવાર કહ્યું, પણ બહુ સમજાણું સમજાયા પછી એને થયું કે હું આને ભાષાબદ્ધ કરું, અને તુલસીદાસજી આ કથાનું સર્જન કર્યું 1631ની રામનવમી. Thank you.
જીએ ગુરુની કૃપાથી આ રામકથાનું સંકલન કર્યું. મૂળ તો શિવજીએ રચના કરેલી, પોતાના હૃદયમાં રાખેલી, અને કાલક્રમે ગોસ્વામીજીએ ગુરુ પાસેથી આ કથા સાંભળી અને એને લોકબોલીમાં આ શાસ્ત્રને ઉતાર્યું. આ માનસ, માનસનો અર્થ હૃદય પણ થાય, માનસનો અર્થ માનવ પણ થાય, માનસનો અર્થ આપણી માનસિકતા પણ થાય, માનસ શાસ્ત્ર આખું અહીંયા કામ કરે છે એ પણ થાય, અને માનસનો અર્થ હિમાલયમાં રહેલું માન સરોવર પણ થાય. આ બધા જ માન સરોવર. તો જ્યારે આને સરોવરનો દરજ્જો આપ્યો, આ એક સરોવર છે, હાલતું ચાલતું સરોવર, આજે અહીંયા છે 9 દિવસ માટે, આ સરોવર વળી પાછું ક્યાંક બીજે જશે. સરોવરને જેમ ચાર ઘાટ હોય એમ રામચરિત માનસના ચાર ઘાટ છે. સંતો કહે છે જ્ઞાન ઘાટ ઉપર શિવજી પાર્વતીને જ્ઞાનપરક કથા સમજાવે છે, રામકથા. બીજો ઘાટ છે ઉપાસનાનો, કે સાધના કઈ રીતે કરવી. એ ઘાટ ઉપર બેસીને કાગભૂષુંડીજી ગરુડજીને કથા સંભળાવે. ત્રીજો ઘાટ છે કર્મનો, આપણે કર્મ કરવું જોઈએ, એ કથા યાજ્ઞવલ્કજી ભરદ્વાજજીને સંભળાવે. અને ચોથો શરણાગતિનો ઘાટ, પ્રપત્તિનો ઘાટ. મારી પાસે કર્મ નથી, જ્ઞાન નથી, ઉપાસના નથી, હું તો કેવળ શરણાગત છું પ્રભુ, એમ કહીને તુલસી શરણાગતિના ઘાટ ઉપર બેસીને પોતાના મનને આ કથા સંભળાવે. આમ સરોવરનું સુંદર રૂપક તુલસીદાસજીએ બનાવ્યું. શરણાગતિના ઘાટ ઉપર બેસીને તુલસીજી આપણને પ્રયાગમાં લઈ જાય છે, જ્યાંથી કથાનો આરંભ થાય છે. તીર્થરાજ, એનો અર્થ મેં વારંવાર કહ્યું છે કે શરણાગતિનો અર્થ એવો નહીં કરવો જોઈએ કે હવે મારે કાંઈ કરવાનું નહીં. હનુમાનજીને તેલને સિંદૂર ચડાવીને ટિકિટ લેવી પડે તો જ લોટરી લાગવી એટલે લાગે, એમ શરણાગતિનો અર્થ પરિપૂર્ણ શરણાગતિ હોય તો કંઈ ન કરવું પડે એ હું સ્વીકારું, પણ આપણી એટલી પરિપૂર્ણ શરણાગતિ ક્યાં હોય, ક્યાં હોય? વર્ષોથી કેટલાય માણસો કેટલાયના શરણાગત હોય છે. એ લોકો જ્યારે જ્યારે આપણને સમાચાર મળે, મને પૂછે કે બાપુ હવે અમારું મન છે ને અમે ફલાણી જગ્યાએ જઈએ, મેં કીધું તમે જાવ જ, તમે જાઓ, જ્યાં તમને ફાયદો થાય, જ્યાં તમને સારું લાગે, જ્યાં તમારો હૃદયનો વિકાસ થાય, જ્યાં તમારું ભજન વધે ત્યાં જાઓ. આવો મારા પણ અનુભવ છે સાહેબ. આપણી એક નિષ્ઠા ક્યાં હોય છે આપણી? એટલા માટે ઘણી કથાઓથી શરૂ કર્યું છે કે ભાઈ આ વસ્તુ યાદ રાખજો, કથા પૂરી થાય એટલે ભરોસો દ્રઢ ઇન ચરણની કે. આ આશ્રયનું જે પદ શ્રીમન મહાપ્રભુજી માટે, વલ્લભાચાર્ય ભગવાન માટે સુરદાસજીએ ગાયું. આપણને પ્રતિષ્ઠા મળે એટલે આપણે ક્યાં ક્યાં આપણે ભટકતા હોઈએ છીએ, ક્યાં ક્યાં ભટકતા હોઈએ. આપણા મહાપુરુષો દ્રષ્ટાંત આપે છે કે ભાઈ 20 વીઘાનું ખેતર હોય અને પાણીનો કૂવો કરવો હોય તો 20 વીઘાના ખેતરમાં 5-5 ફૂટના તમે 50 ખાડા કરો તો પાણી ન નીકળે. પણ એક જ જગ્યાએ જે 50માં 5-5 ફૂટ તમે કર્યું, એ એક જ જગ્યાએ જો ખાડો કર્યો હોય તો પાણી નીકળે. એમ મારી ને તમારી દ્રઢ શરણાગતિ એટલે આવું સમાજમાં બને. શરણાગતિ જ્યારે વ્યભિચારીણી હશે ત્યારે કંઈક કરવું પડશે. બાકી પૂર્ણ તક્ષણ ભોજન કે ભરોસો જેને ત્રિકમ જીતારશે તેને એના કામ થાય છે. પણ આપણા જેવા માટે તુલસીએ કહ્યું કે શરણાગતિના ઘાટ ઉપરથી હું તમને કર્મના ઘાટ ઉપર લઈ જાઉં, પ્રયાગના ઘાટ ઉપર. કારણ કે આપણે તો કરવું પડે, કર્તવ્ય કર્મો કરવા પડે. આપણા માટે જે નિયત કર્મો છે એને છોડવાની. ભગવાન બુદ્ધને પ્રવચન કરવાની કોઈ જરૂર નહોતી. એમ કહે કે મને નિર્વાણ મળ્યું એટલે આખી દુનિયાને મળી ગયું સાહેબ, છતાં એણે પ્રવચનો કર્યા, ભિક્ષા માંગી. ગીતા કહે છે જે નિયત કર્મો છે આપણે કરવા જ પડશે, પ્રકૃતિ કરાવશે, કરવા જ જોઈએ. ભગવાન મહાવીર સ્વામીને ઉપવાસ કરવાની જરૂર નથી, તો મોક્ષરૂપ બની ગયા. પણ નિયત કર્મ કરવા જ જોઈએ લોક સંગ્રહ માટે, જગતને સમજાવવા માટે. એવું તો બાપ, આપણે કર્મ કરવું જોઈએ. કબીર સાહેબ કહે કહ કબીર કછું ઉદ્યમ કીજે, કંઈક ઉદ્યમ કરો. ઉદ્યમો ભૈરવ, સૂત્રોમાં આવ્યું ઉદ્યમ એ ભૈરવ છે.
મહાદેવ. તો પ્રયાગમાં તુલસીદાસજી કથાને લઈ જાય છે, થોડીક ચોપાઈઓ માઠ કરો. ગાઢથી આપણને પ્રયાગ લઈ જાય છે, જ્યાં ત્રણ નદીઓનો સંગમ છે. મને હમણાં હમણાં એવું લાગ્યા કરે છે, એટલે કહું છું કે સમાજમાં પ્રયોગો બહુ થાય છે પણ પ્રયાગો નથી રચાતા. કોઈ આ પ્રયોગ કરે છે, કોઈ આ થવા જોઈએ, કોઈ શિબિર કરે છે, કોઈ ધ્યાન શિબિર કરે છે, કોઈ આધ્યાત્મિક શિબિર, આ બધું થવું જોઈએ. આ પ્રયોગો પ્રયોગો થાય પણ પ્રયાગ સમન્વય નથી સધાતો, સંગમ નથી થતો, સંકલન નથી થતું, એકબીજા પરસ્પર મળી શકતા નથી. એનો પ્રયોગ સફળ જશે જે પ્રયોગ નવા નવા કરશે, પણ રચના પ્રયાગની કરશે જ્યાં સમન્વય હશે. એટલે તુલસીદાસજી આપણને પ્રયાગ લઈ જાય છે. ભરદ્વાજ નામના ઋષિ ત્યાં રહે, એનો પ્રયોગ સફળ જશે જે પ્રયોગ નવા નવા કરશે, પણ રચના પ્રયાગની કરશે જ્યાં સમન્વય હશે. એટલે તુલસીદાસજી આપણને પ્રયાગ લઈ જાય છે.
ભરદ્વાજ નામના ઋષિ ત્યાં રહે છે, જે વાલ્મીકીજીના શિષ્ય છે ભરદ્વાજ. એક મહિનો પ્રતિવર્ષ પ્રતિ સંવત મકર સ્નાન માઘ સ્નાન માટે કલ્પવાસમાં લોકો આવે, એમાં દેવતાઓ આવે, અસુરો આવે, બધા જ આવે, કિન્નરો આવે, આખો અખાડો આવે, બધા ત્રિવેણીમાં સ્નાન કરે, માધવ ભગવાનની પૂજા કરે, અક્ષયવટની પરિક્રમા કરે. આ એનો બધોનો ક્રમ. એક વખત આવો કુંભ ભરાયો પ્રયાગમાં, તુલસીદાસજી કહે છે બધા મહાત્માઓ બધા વિદાય લેવા લાગ્યા ભરદ્વાજજીના આશ્રમમાં, બધા ઉતરેલા અને બધા મહિનાનું અનુષ્ઠાન કરી કરી જપ તપ સાધના કરીને બધાએ વિદાય લીધી. એમાં યાજ્ઞવલ્ક નામના મહાપુરુષ જે પરમ વિવેકી છે, એમણે ભરદ્વાજજી પાસે વિદાય માંગી કે મહારાજ હવે હું પણ જાઉં. ત્યારે ભરદ્વાજજી એના ચરણ પકડી લીધા કે મહારાજ આપને હું ગઈ કથામાં કહેતો હતો કે રામચરિત માનસના ચારેય વક્તાઓ હંસ નથી પરમહંસ છે. શિવજી તો પરમહંસ છે જ, એના જેવો કોણ પરમહંસ. હંસના રૂપમાં તો કાકભૂષણજીની પાસે કથા સાંભળવા જાય છે, હંસનું રૂપ લે સ્વયં પરમહંસ, પણ હંસનું રૂપ લઈને તબ કછુકાલ મરા રતન શોભત ભયું મરા લીયું. એનો આખો કૈલાસ હંસ છે, એ કૈલાસ હંસ ઉપર મારો પરમહંસ બેઠો છે. શિખર કૈલાસ કે ઉપર કલ્પ તર વો કી છાયા મેં, રમે નિત સંગ ગિરિજા કે રમણ ધર હો તો એસા. તો શંકર પરમહંસ. પાર્વતીને કથા યાજ્ઞવલ્ક પરમ વિવેક, હંસનું લક્ષણ છે વિવેક, ક્ષીર નીર જુદા કરે એ વિવેક. પણ ભરદ્વાજ યાજ્ઞવલ્ક એ વાત પરમ વિવેકી, એનું સિદ્ધ થાય એ પરમહંસ છે ભરદ્વાજજીને કથા. કાગ ભૂસુંડી માટે તો સવાલ શરીર કાગડાનું, બાકી પરમહંસની આત્મા ઉતર્યો છે સાહેબ કાગ ભૂસુંડી. મોટા મોટા મહાત્માઓ હંસના રૂપ લઈને એની કથાઓ સાંભળે છે, એ પણ પરમ. અને કલિપાવના અવતાર તુલસીદાસજી એ પણ રામચરિત માનસના આ માન. ટાગોર પણ એમ કહે છે કે ઘણા દેવતાઓમાંથી મનુષ્ય થયા, પણ તુલસીએ ગજબ કર્યો, મનુષ્યના રૂપમાં રામને અવતાર આપીને પરમ તત્વના પદે પહોંચાડી દીધો. આ જે રામ તત્વ છે પરમ, તુલસી પરમહંસ છે. એટલે રામાયણના વક્તાઓ હંસ નથી પરમહંસ છે, કેટલી મોટી વાત છે. ચારે ઘાટ ઉપર એક એક પરમહંસ બેઠો. જાગ બાલિક છે ભરદ્વાજજી, એમને રોક્યા કે મહારાજ આપને રજા નહીં આપો. બોલે હું પણ મહેમાન હતો, મારે જવું. યાજ્ઞવલ્ક એટલે બહુ જ મોટું નામ આપણા અધ્યાત્મ જગતનું સાથ, એની તોલે કોઈ નહીં આવે યાજ્ઞવલ્કની તોલે. ગજબ છે, એના નામે આખી સ્મૃતિ છે યાજ્ઞવલ્ક સ્મૃતિ. દેશકાળ અને અવસર પ્રમાણે પાત્ર પ્રમાણે યાજ્ઞવલ્કએ જે સૂત્રોની રચના કરી છે અદભુત છે. પરમ વિવેક મહારાજ આપ રોકાવ. યજ્ઞવલ્કે કહ્યું કે મહારાજ હવે હું પણ જાઉં કે નહીં આપ રોકાવ. કારણ કે મારા મનમાં એક સંશય છે, આપના હાથમાં વેદોના તત્વ હસ્તામલક છે. મેં આટલા કુંભ મેળા કર્યા, આટલા મહાપુરુષોને મળ્યો, પણ મારો સંશય, મારો વહેમ, મારી શંકા મટી નહીં. આપને આપ મારા શંકાનું સમાધાન કરો. નાથ એક સંશય બળમો, આપ મારો સંશય. હવે વાલ્મીકીજીના શિષ્ય છે ભર, એ વાલ્મીકીએ મૂળ રામાયણ લખ્યું, આદિ કવિ વાલ્મીકી. એ વાલ્મીકી રામાયણ એના શિષ્યને ન સમજાણું કે રામ કોણ છે. એ અહીંયા એણે પૂછ્યું કે ગુરુનો સામે તો થવાય નહીં કે આ કોની રામની તમે વાત કરો છો, આ શું ઉપાડ્યું છે તમે આમાં કંઈ. કારણ કે વાલ્મીકીનો રામ તો એક આદર્શ માનવ છે, એમાં ઈશ્વરત્વ તો આરોપિત છે જ નહીં. અને ભરદ્વાજજીને
જેને રામ પદ અતિ અનુરાગા રામચરણનો પ્રેમ છે એટલે એને જાણવું છે કે હું જેને પ્રેમ કરું છું રામ તત્વનો ગર્ભ ક્યાં છે એ રામ તત્વની ગહેરાઈ ક્યાં છે એટલે વાલ્મીકીના શિષ્ય આદિ રામાયણ તો એના ગુરુ પાસે નહીં ભણ્યા હોય વાલ્મીકી રામાયણ તો એને બેઠો બેઠો નહીં ભણાવ્યું હોય એક એક શ્લોક ભણાવ્યો હશે સુંદરકાંડ તો આખો ભરદ્વાજજીને મોઢે હતું પણ વ્યામ નહોતો જોતો ઘણી વખત ઘરનો ડૉક્ટર કામ નથી કરતો બીજા ડૉક્ટર જ રોગનું નિદાન કરે છે અને પ્રતીક્ષા કરી કે હવે કોઈ એવો આવે કે જેની પાસેથી મને રામ રહસ્યનું ઉદ્ઘાટન થાય એટલા માટે કહે છે મહારાજ હું આપને પગે લાગીને પૂછું છું કે રામ તત્વ શું છે રામ રામ તત્વ શું છે વેદ પુરાણ અને ઉપનિષદ જેના નામનો ગુંજારો કરે છે ભગવાન શંકર અવિનાશી છે મહારાજ વિનાશી જેનું મોત હોય એ તો રામ રામ બોલે સમજાય પણ અવિનાશી શિવ અને એ પણ સંતત જપત સંભુ અવિનાશી નિરંતર રામ મહામંત્રનો જપ કરે તો એ રામ છે કોણ એક રામ તો અયોધ્યાના પુત્ર દશરથજીના પુત્ર એ તો મારા ગુરુ એ લખ્યું એ મેં વાંચ્યું શીખ્યું એની પાસે બેઠો બેઠો મને બધું ભણાવ્યું એને એના લગ્ન થયા જનકપુરીમાં એ મારા ગુરુએ લખ્યું અને મારા ગુરુએ એમ લખ્યું કે સીતાનું અપહરણ થઈ ગયું પછી રામને ગુસ્સો આવી ગયો અને રાવણને મારી નાખ્યું એમ પણ લખ્યું આ બધું જ હું ભણ્યો છું ગુરુની પાસે બેઠો બેઠો પણ મને નક્કી નથી થતું કે પ્રભુ સોઈ રામ કે અપર કો ક્યારેક ક્યારેક મૂળ વસ્તુને પામવા માટે વાલ્મીકીજી તો બધું જ કહી શકે પણ એને પોતાને તુલસીદાસજી થવું હતું વાલ્મીકીજીને કલી કુટિલ જીવ નિસ્તારહિત વાલ્મીકી તુલસી ભયો એને તુલસી થવું હતું એને રામચરિતમાનસની રચના કરવી હતી અને એટલા માટે ભરદ્વાજજી આમ ગણો તો પોતાના મૂળ ગુરુને જ પૂછે છે પણ તુલસીના રૂપમાં એના ગુરુ આવ્યા છે પ્રકાયા પ્રવેશ ભારતનું એક વિજ્ઞાન છે સાહેબ અહીંયા કયો આત્મા કઈ કાયામાં આવીને બેસે એ ખબર પડતો નથી કયો પંખી કયા માળામાં જઈને બેસી જાય ઈંડા સેવી નાખે એ ખબર પડતી નથી એવું આપણું અધ્યાત્મ જગત છે તો મહારાજ મને બતાવો દશરથના દીકરા એ રામનું નામ શિવજી લે છે કે પછી શિવ જપે એ રામ કોઈ બીજું તો આજે ક્યાં નક્કી થાય છે ઘણા લોકો નથી કહેતા કે રામ તો એ રાજાના દીકરા હતા મોટા માણસ હતા એ બ્રહ્મ નહોતા મને તો હું રાજી હતા મોટા માણસ તરીકે સ્વીકાર તો કર્યો કે રામ મોટા માણસ હતા એટલું જ નક્કી થયું કે મારા જેવો નાનો નહોતો એટલું તેણે કબૂલ કર્યું કે હું તો હાવ મઠિયું છું હાવ રામ મોટો છે રામ મહાન છે રામ પરમ છે એટલી કબૂલાત તો થઈ અને કરુણા એ છે કે જેના આપણા દેશમાં રામ નામ છે એ લોકો રામની નિંદા કરે છે ત્યારે આપણને દયા આવે એ સિવાય બીજું કાંઈ છે જેના નામ રામના ઉપરથી છે એની ફૈબાએ રામના ઉપરથી નામ પાડ્યું કે જેણે પાડ્યું હોય મેં તો નહોતું પાડ્યું તો રામ તત્વ શું છે આવો પ્રશ્ન આવ્યો છે અને સાહેબ સાંભળતાની સાથે યાજ્ઞવલ્ક મહારાજને બહુ પ્રસન્નતા થઈ બહુ રાજી થયા કે આવો પ્રશ્ન મને પૂછો છે તમારા જેવો શ્રોતા મને મળે તો હું રોકાઈ જઈશ મારે બીજું કાંઈ કામ નથી હું આપની પાસે રામ રહસ્યની કથા ખોલી જાગવલક મહારાજ પ્રસન્ન થયા મુસ્કુરાહટ આવી તુલસીદાસજીએ જોઈને લખી નાખ્યું પ્રભુ પરમ
સુરાયા બે ચોપાઈમાં રામકથાનું મહિમાનું ગાયન કર્યું. આપ ધન્ય છો મહારાજ, આપે રામકથા પૂછી. આમ તો કથા કોની પાસે કહેવાય, એમાં દેશ જોવો પડે કે આ સ્થાન બરાબર છે. જેમ આપણે આ સ્થાન નક્કી કર્યું ખાંડા, ઘણી ઘણી વાતો થઈ. બે મહિનાથી વિચારતું હતું, એક વર્ષથી વિચારતું હતું ક્યાં કરીએ કથા, અન્ય ઊંડાણે કરીએ, ત્યાં રસ્તા નથી, ત્યાં પાણી પહોંચે કેમ, લોકોને લાવવા લઈ જવા, એવા કેટલાય વિચાર થતા 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 છેવટે ખાંડામાં કથા આવી. દેશ પ્રકૃતિ નક્કી કરતી હોય છે, અસ્તિત્વ દેશ નક્કી કરે. કથા માટે દેશ, પછી કાળ, કયા ટાઈમે કથા રાખવી, શિયાળામાં રાખવી, ચોમાસામાં રાખવી, કયા મહિનામાં રાખવી, એ પછી આ દિવસો નક્કી થયા. અને આ મધુમાસ છે, મધુમાસમાં વરસાદ પણ ન હોય, બહુ ઠંડી પણ ન હોય, બહુ ગરમી પણ ન હોય, બધું કળિયુગ છે એટલે થોડો ફેરફાર થાય, પણ લગભગ બધું સંતુલિત હોય. આ સમયમાં બધું બધું એટલી બધી ટાટ ક્યાં છે, એટલી બધી ઠંડી નથી કરી, એટલી બધી ગરમી ક્યાં છે. આમાં ફુવારા ચાલુ છે ને, આમાં ના છે કંઈક ધુવાડા નીકળે છે ફુવારા, એટલે 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 કાંઈ બહુ ગરમી નથી લાગતી, વરસાદ તો છે જ નહીં. તો દેશ તરીકે ખાંડા નક્કી થયું, કાળ તરીકે 9-17 તારીખ નક્કી થઈ, પાત્ર તરીકે તમે બધા. તો દેશ, કાળ અને પાત્ર ત્રણેય વસ્તુનો પ્રયાગ રચાયો, પણ છતાંય પ્રયાગમાં તો આ લોકો બેઠા જ છે સાહેબ. ભરદ્વાજી એટલા વખતથી રામાયણ ભણે છે, પણ આ પ્રશ્ન આવ્યો જ નહીં ક્યારે. એમાં એક તત્વ તૂટતું હતું અને તે છે અવસર. ઘણી વખત દેશ, કાળ અને પાત્ર મળે, પણ અવસર, અવસર બહુ મોટો શબ્દ છે, બહુ આધ્યાત્મિક વૈષ્ણવી શબ્દ છે અવસર, વલ્લભી શબ્દ છે અવસર. આજ કથા કહેવાનો વક્તાને અવસર આવતો હોય છે, મારે અહીંયા હવે ગાવું છે, શ્રોતાને પણ અવસર આવતો હોય છે. ટૂંકમાં મને એમ લાગે છે કે આપણી આ આદિતીર્થવાસી ભાઈ બહેનો માટેની કથા, દેશ પણ બરાબર, કાળ પણ બરાબર, તમે શાંતિથી બેઠા છો, પાત્ર પણ બરાબર, અને આવો રૂડો અવસર પણ આજે બરાબર આવ્યો છે. તો યાજ્ઞવલ્ક હશા પ્રસન્ન થયા, કથાનો મહિમા ગાયો, અને પછી મહારાજ હું આપની પાસે રામકથાની શરૂઆત કરીશ એમ કહીને યાજ્ઞવલ્કજી ભરદ્વાજજીની પાસે શિવ ચરિત્રનું વર્ણન શરૂ કરે. મહારાજ આ કેવો સુંદર પ્રયાગ રચે છે. કથા રામની પૂછી, પહેલી કથા શિવની કહે છે. આ બે નદીનો સંગમ છે, ગંગા અને યમુના, આ બે ભેગા કર્યા. કઈ રીતે? રામકથા અને શિવકથા. હવે યમુના છે એ સાંવરી છે, ગંગા ગોરી છે, શંકરનો વર્ણ ગૌર છે, મારા રામનો નીલ સરોવર શ્યામ છે. આ બે વિચારધારાનો સંગમ છે. અને યાજ્ઞવલ્કની સરસ્વતી એ ગુપ્ત છે, પ્રગટ થવાની તૈયારી છે. આ પ્રયાગ છે, આ સંયોગ છે. તો શિવકથા પહેલી સાંભળવી પડશે. કેટલો મોટો સેતુ બનાવ્યો છે તુલસીદાસજી. આ તુલસી નો તો આ દેશ વેર વિખેર થઈ ગયો હતો, આપણું શું થાત એની કલ્પના નહીં કરી શકાતી. જો તુલસી ન, આ તુલસીને ગાઉં છું એટલા માટે નહીં, શું થયું હતું આ દેશને એ સમયમાં. અને આપણે ત્યાં વિદેશીઓનું શાસન, મોગલોનું શાસન, એ વખતે પણ દિલ્હીમાં રાજા કોણ છે એને કોઈ નહોતું ઓળખતું, પણ તુલસીદાસજીને બધા ઓળખતા હતા. એનું બાજુએ તો લખ્યું કે બુધાની યાત્રામાં કોઈક ગામડામાં જઈને કોઈકને પૂછ્યું કે આ દિલ્હીમાં કોણ રાજતો, અકબરનું નામ નહોતા કહી શક્યા, પણ બધાને પૂછ્યું કે તમે તુલસીદાસજીને ઓળખો છો, તો કે એને ન ઓળખી, તમે કહેતો તો 8 ચોપાઈ ગઈ નક્કી. આ તુલસી સાર્વભૌમ થાય, આટલું વ્યાપકત્વ તુલસીનું. બહુ બિહામણું દૃશ્ય આ દેશનું હોત જો તુલસી ન હોત તો. જો પે ય રામાયણ તુલસી ન ગાવતો, કોણ કરત. 7 જહાજ બનાવ્યા આપણા માટે, અને એમાં જેને જે વાણમાં બેસવું હોય, કોઈક બાલકાંડમાં બેસીને તર્યા, કોઈ અયોધ્યાકાંડમાં, એના ફળા દેશ તમે જુઓ, બધા તરતા જાય છે, બધા તર. સિંધુ બિના જલ જાન બિરચેવું 7 જહાજ, તુલસીએ 7 જહાજો બનાવ્યા. તો પ્રયાગ રચ્યો છે.
પહેલા શિવ કથા તમારે સાંભળવી પડશે, હું તમને શિવ ચરિત્ર સંભળાવું એમ કહીને રામકથાના પૂર્વે શિવ કથા યાજ્ઞવલ્ક મહારાજ ભરદ્વાજીને સમજાવે છે તુલસીની ચોપાઈ. ભરદ્વાજી ત્રેતા યુગમાં ભગવાન શિવ પોતાના ધર્મપત્ની સતીને લઈને કુંભજ ઋષિના આશ્રમે કથા સાંભળવા માટે ગયા, ત્યાંથી કથાનો આરંભ થાય છે. અને હવે શિવ કથા યાજ્ઞવલ્ક ભરદ્વાજીને સંભળાવે એ કથા આપણે કાલે કહીશું. ભગવાન શિવનો લગ્ન, એનો વિવાહ, લગ્નની એ બધી કથા ટૂંકમાં આપણે કાલે કરીશું. આજની કથાને અહીંયા વિરામ આપો એના પહેલા દ્રેઢયેન બેસીને ભાવથી હરે રામ 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 સીતા રામ રામ રામ.
Krishna, 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 Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, 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 Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, 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 Hare Hare, Hare Rama, Hare સૂચના. એક સૂચના તો આપ બધા પ્રસાદ લઈને જાજો, જેટલું પ્રસાદ લેવો એટલું લેજો, અનાજ બગાડતા નહીં, ખોટું બગડે એવું નહીં કરતા, જ્યાં ત્યાં કચરો નહીં ફેંકતા, અસ્વચ્છતા નહીં કરતા. ત્રીજી વસ્તુ, જ્યારે પ્રસાદ લઈને આપને ઘરે જાઓ ત્યારે વાહનની બહુ ધ્યાન રાખજો, ખોટો ઓવરટેક નહીં કરવાનું, ધીરે ધીરે જવાનું, એ બધું ધ્યાન રાખજો. પ્રસાદ લેજો જ. અને બીજી વાત, આજે 5 થી 6 એક કલાક સાંજના મારા ઉતારે હું આપ બધાને મળીશ. 5 થી 6 એક કલાક, 6 વાગે પછી મારે બહાર જવાનું છે, એટલે એક કલાક માટે હું આપને બધાને મળીશ. એમાંય મારી પ્રાર્થના કે અહીંના ભાઈ બહેનો આવે એને થોડોક વધારે અવસર આપજો, આપણા રોજ ના હોય એ થોડાક પછી મળે અથવા તો થોડાક દૂર બેસે, આ લોકોને હું મળી શકું એવું કરજો. તો આજની કથા વિરામ લે છે. આપ સૌને વ્યાસપીઠ પરથી મારા પ્રણામ. જય સિયારામ. આવતીકાલે 10 વાગે આપણે પાછી કથા આગળ વધારશું. ભાવથી બોલો, રામચંદ્ર ભગવાન પ્રિય બાલ કૃષ્ણ, ભગવાન પ્રિય સદગુરુ, નમઃ પતયે Thank you.
Sabha
Muni jana gana santana ko sarvas saras mat sab arati sira gavat santat एवा यज्ञे एवा इन्द्रः एवा हि पूषन्
devahi devah purnamadah purnamidam purnat purnamudasyate purnasya purnamadaya purnameva vasishyate om shanti 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 hari om.